ભરૂચની મન સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રજ્ઞાચક્ષુ લોકો માટે તિથિ ભોજન યોજાયું હતું ભરૂચમાં આવેલ મન મૈત્રી સેવા ફાઉન્ડેશનનું સેવા સૂત્ર સેવા પરમો ધર્મ ચરિતાર્થ કરતા રહેવામાં એક અનોખી પહેલ કરતા મનમૈત્રી વાત્સલ્ય વંદના પ્રકલ્પ અંતર્ગત કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં ભણતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે ભરૂચમાં રહેતા હોય તેવા પ્રજ્ઞાચક્ષુ સર્વજ્ઞાતિ નાગરિકોને બુધવારના રોજ સંસ્થાના કાર્યાલય ખાતે મનન સ્મૃતિ હોલમાં તિથિ ભોજન જમાડવા માટે ખાસ કુલ મળીને પચાસ લાભાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ અનોખો યજ્ઞ સખીદાતા ભરૂચ લલ્લુભાઈ ચકલામાં રહેતા વયોવૃદ્ધ બુઝુર્ગ વડીલ દક્ષા મહેતાએ પોતાના બે પ્રજ્ઞાચક્ષુ સ્વર્ગસ્થ દીકરાઓની પુણ્ય સ્મૃતિએ તેમજ સ્વર્ગસ્થ પતિદેવ ભૂપેન્દ્રભાઈની પંદરમી પુણ્યતિથિ નિમિત્તે ફરસાણ અને મીઠાઈ સાથેનું ભોજન કરાવી દિવ્યાત્મા અને પુણ્યનું ભાથું ભાવાંજલિમાં અર્પણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા તરફથી આગામી હોળી ઉત્સવ નિમિત્તે સૌ પ્રજ્ઞાચક્ષુઓને શુભેચ્છા ભેટમાં કિમીઓ ખજૂર અને ચોકલેટ્સ આપવામાં આવી હતી આ પ્રસંગે વેજલપુર કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસીબા અને ખાસ દીપા માસી આજ રોજ મન મૈત્રી સેવા ફાઉન્ડેશનની સંસ્થા ખાતે બહુ એક આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કે એક બુઝુર્ગ વડીલ માસી છે એસી વર્ષના જેઓના બે દીકરા અંધ હતા અને એ દીકરાઓની પુણ્યસ્મૃતિમાં અને એમના પતિદેવ જેઓની પંદરમી પુણ્યતિથી છે આજરોજ તો એ લોકોની એમની ઈચ્છા થઈ કે ભલે અંધ બાળકોને અંધ વૃદ્ધોને અને અંધ વ્યક્તિઓને મારે જમાડવા છે તો એ નિમિત્તે આજરોજ ભરૂચ ભરૂચ બનમંત્રી સેવા ફાઉન્ડેશનની સંસ્થા ખાતે મનન સ્મૃતિ હોલમાં આજે પચાસ જેટલા વયોવૃદ્ધ અંધજન રહે પ્રજ્ઞાચક્ષુઓ બધા ભેગા થયા છે અને આજે સરસ મજાનું ભોજન એ લોકો લઈ રહ્યા છે એટલે આજે અમારે એક નવી સેવાની તક મળી છે એનું અમે સૌભાગ્ય સમજીને બધાને અમે વંદન કરીએ છીએ